नमस्कार, आप जुड़े आछो जी 24 कलाक सवारना ताजा समाचारों साथे। हूं छु निधि। महत्वपूर्ण समाचार थी शुरुआत करीशु, ज्यां सुरेंद्रनगर मां आग नी घटना सामे आवी छे। ज्यां महत्वपूर्ण समाचार सुरेंद्रनगर थी सामे आवी रह्या छे, ज्यां 15 थी वधु दुकानों मां विकराळ आग लागी छे। धांगध्रा ना राजकमल चौक नी 15 थी वधु दुकानों मां आग। दुकानों नी नजीक आवेली ब्लड बैंक लेबोरेटरी मां पण आग फैलाई। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દુકાનમાં રહેલો સામાન ખાક થતા વેપારીઓને પણ મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે। આગ પર કાબૂ મેળવવા માટે ફાયરની ટીમ અને આર્મીએ પણ પ્રયાસો હાથ ધર્યા। વહેલી સવારે આગ લાગી હોવાથી મોટી જાનહાનિ ટળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, આગ લાગી છે, ક્યારે આગ લાગી, કેવી રીતે લાગી ને હાલની પરિસ્થિતિ શું છે? ચોક્કસ, આપણે નિધિ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે ધાંગધ્રા ગામ આવેલું છે, ધાંગધ્રાની અંદર કહી શકાય મુખ્ય બજારમાં મુખ્ય જે શોપિંગ સેન્ટરો આવેલા છે, જે હાલ તહેવારો ચાલતા હોય ત્યારે પુષ્કળ લોકોને ગરાગી હોય એના જે મોટા મોટું શોપિંગ સેન્ટર આવેલું છે, તેમાં વહેલી સવારે કહી શકાય કે 6 વાગ્યા કે વાગ્યા બાદ જે આગ લાગવામાં આવી છે અને 15-10 દુકાન તો સંપૂર્ણપણે કપડાની અને કટલેરીની દુકાન સંપૂર્ણ ના થઈ ગઈ, ત્યારે કહી શકે કે 15 થી હજી વધુ દુકાનો પણ સળગી રહી છે અને હજી સંપૂર્ણ આગ પણ બુજાઈ નથી ગઈ। ત્યારે સુરેન્દ્રનગર તેમજ ધાંગધ્રા તેમજ આજુબાજુના વિસ્તારના બંબા આવી અને પ્રયાસો ચાલી છે, ત્યારે મિલિટરી જે ના પણ બંબા અને એમના પણ અધિકારીઓ પણ આ બધે કામે લાગે છે અને કહી શકે કે બહુ મોટી દુર્ઘટના ટળી છે। જો આવી આગ દિવસે લાગવામાં આવી હોત તો ત્યાં ભીડભાડ વાળો વિસ્તાર છે। જી બિલકુલ થી મયુર, એટલે આ જે આગ લાગી છે એ દુકાનો શેની હતી? કેમ કે સૌથી મોટું આ શોપિંગ કોમ્પ્લેક્સ હતું, તમે પણ કહ્યું, તો શેની શેની દુકાનો છે અને શું લાગે છે, કેમ આગ લાગી હોઈ શકે? પ્રાથમિક એવી જાણવા મળ્યું છે કે કાપડની અને અલગ અલગ વિસ્તારની અંદર કે ઘણી બધી અંદર દુકાનો આવેલી છે, અલગ અલગ લેબોરેટરી પણ અંદર આવેલી છે, જે બહુ મોટી લેબોરેટરી ધાંગધ્રાની સંપૂર્ણ સૌથી મોટી લેબોરેટરી આવેલી છે એ પણ અંદર છે, અને મહિલાઓની જે કટલેરીની દુકાન આવે છે, કપડાના શોરૂમો છે, મોટા મોટા શોરૂમ નામી શોરૂમ પણ આવેલા છે, એમાં પણ આગ લાગવામાં આવી છે। પણ હાલ અત્યારે સંપૂર્ણ આગ બુજી જાય અને તેનું કારણ શું છે ત્યારે સીસીટીવીના આધારે કે એના ઉપરથી આપણને ખબર પડશે। જી જી બિલકુલ, મારું જોડાયેલા રાજુ ફરીથી આપની પાસે આવીએ છીએ। ધાંગધ્રાના ચીફ ઓફિસર મંથિલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। મંથિલ સર, આગની ઘટના ધાંગધ્રામાં શું પરિસ્થિતિ ત્યાં આગળની હાલની? અત્યારે હાલ ધાંગધ્રા નગરપાલિકાના 3 ફાયર ફાઈટર, સુરેન્દ્રનગર નગરપાલિકાના 3 ફાયર ફાઈટર, એક હળવદ નગરપાલિકાનો ફાયર ફાઈટર છે, 3 આર્મીના ફાયર ફાઈટર છે અને આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે। નીચેનો ફ્લોર ઓલમોસ્ટ આગ ઉપર કાબુ મળી ગઈ છે, ઉપર ધીમે ધીમે લઈ રહ્યા છે। સર, શેના કારણે આગ લાગી હોઈ શકે છે, એવું કોઈ રીઝન સામે આવી રહ્યું છે? અંદાજિત એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે કાપડની દુકાનમાં આગ લાગી હોય છે। બરાબર છે, આ તો રાત્રે આગ લાગી એટલા માટે કોઈ હતું નહીં, જો દિવસે લાગી હોત તો અહીંયા તો મોટું શોપિંગ કોમ્પ્લેક્સ છે, લોકો પણ ઘણા હોય, હા દિવસ માર્કેટની અંદર છે એટલે થઈ શકે, એટલે અત્યારે તો કોઈ ફસાયું હોય કે એવી કોઈ માહિતી નથી ને સર? કોઈ જાનહાની નહીં કોઈ જાતની। ઓકે સર, દિવાળીનો સમય છે એટલે ઘણીવાર એવું થતું હોય છે કે આ શોપિંગ કોમ્પ્લેક્સની આગળ ફટાકડા માટેના નાના નાના સ્ટોલ પણ લોકો નાખી દેતા હોય છે, એવું કંઈ તો અહીંયા નથી સામે આવી રહ્યું ને? સ્ટોલનું તો એવું કંઈ આવી નથી રહ્યું, પણ ત્રીજી ચોથી દુકાને કદાચ થોડા ફટાકડા હતા, પણ એનાથી તો કોઈ એવું લાગે, એનાથી એ મેન કારણ નથી, મેન કારણ કાપડની દુકાનમાં લાગી હોય, એટલે હા લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે, શોર્ટ સર્કિટના કારણે કાપડની દુકાનમાં લાગે। તો સર, હજુ કેટલો સમય લાગી શકે છે આગને કાબૂમાં લેવામાં? અંદાજિત અમારા બધા ફાયર ચાલુ છે, અંદાજિત હજી 1-2 કલાક જેવું લાગશે। અને ખાસ કરીને અહીંયા જે અલગ અલગ શોપિંગ સેન્ટરમાં જે દુકાનો હતી, એવું કહેવાય છે કે બ્લડ બેંક પણ અહીંયા આવેલી હતી અને સૌથી મોટું નુકસાન થયું છે। બ્લડ બેંક અને આ એક લેબોરેટરી બી હતી બાજુમાં, પણ ત્યાં તો નથી જવા દીધી આજ। બરાબર, બરાબર છે સર, અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર। તો ધાંગધ્રામાં આગ ભભૂકી ઉઠી છે, તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કઈ રીતે 1-2 નહીં પરંતુ આ શોપિંગ કોમ્પ્લેક્સમાં નીચેની જે 8-9 જેટલી દુકાનો છે તે આગના ચપેટમાં આવી ગઈ છે। એક દુકાનમાં આગ લાગી હતી જેણે બધી આસપાસની દુકાનોને પોતાના ભરડામાં લઈ લીધી છે। ફાયર ફાઈટરની 6 જેટલી ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે અલગ અલગ નગરપાલિકાની, અને આગને બુઝાવવાના પ્રયત્નો, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જોકે આગ
આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે તેને બુઝાવવા માટે કલાકો વીતી રહ્યા છે. દિવાળી પહેલા જ મુખ્ય બજારમાં આગની ઘટના, ધ્રાંગધ્રાથી આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ખરેખર ધ્રાંગધ્રાવાસીઓ માટે ખૂબ જ ભયાનક કહી શકાય. જો કે સૌથી સારી વાત, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, કેમ કે મોડી રાત્રે અને વહેલી સવારે આગે આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આ શોપિંગ કોમ્પ્લેક્સમાં કોઈ ખરીદી કરવા માટે સ્વાભાવિક રીતે ના હોય અને તેના કારણે મોટી જાનહાનિ ટળી છે. પરંતુ જો દિવસ દરમિયાન અહીં આ પ્રકારે આગ લાગી હોત તો કેટલાય લોકો અંદર ફસાયા હોત તેમાં કોઈ બેમત નથી. જો કે હાલ તો આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આગનું કારણ શું છે તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. વધુ વાત કરવા માટે આપણી સાથે ધારાસભ્ય પ્રકાશ વરમોરા જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, ધ્રાંગધ્રાના મુખ્ય બજારમાં જે શોપિંગ કોમ્પ્લેક્સ આવ્યું છે એમાં આગની ઘટના છે, લગભગ ખૂબ જ મોટી વિકરાળ આગ છે, 15 દુકાનો બળીને ખાક થઈ ગઈ. હા, કાપડની દુકાન અને ઘણી બધી દુકાનોમાં મોટા પાયે આગ લાગી છે. હા, એટલે એનું ચોક્કસ કારણ જાણવા નથી, શોર્ટ સર્કિટ પણ એક કારણ હોઈ શકે, પણ હાલમાં બધું તંત્ર આખું આગ ઓલવવાના કામમાં લાગી ગયા છે. અને સુરેન્દ્રનગર થી હળવદ થી બધી જગ્યાએ થી ફાયર ફાઈટર આવી અને હાલ આ બધી આગ ઓલવવાના યોજના તોને પ્રયત્ન થઈ રહ્યા છે. આર્મી પણ આવી ગઈ છે, ધ્રાંગધ્રા એ આર્મીનો કેમ્પ છે, એટલે આર્મી પણ હાલમાં ત્યાં આવી ગઈ છે. બિલકુલ પ્રકાશભાઈ, પણ દિવાળી પહેલા મોટી દુર્ઘટના કહી શકાય તો ઠીક છે, રાત્રે આગ લાગી એટલે જાનહાનિ ટળી. હા, એક્સિડન્ટ કોઈ એક્સિડન્ટ છે એટલે આનું જે કારણ ચોક્કસ સુકામ આગ લાગી છે એ હજી જાણવામાં ગયું. એ તો બધા એકજૂટ થઈ અને બસ આની પાછળ લઈ ગયા છે. અમે પણ સાહેબ ત્યાં જઈને ઊભું પણ રહેવું પડશે ને, તમે પહોંચ્યા ત્યાં? હું પહોંચો મતો અત્યારે. મારો બધો ફોન અને આખું ચાલુ છે, હું થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયો છું. હું સીધો, મને ખબર પડી તરત જ નીકળીને ત્યાં પહોંચવા માંગુ છું. ઠીક છે સર, અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર. પ્રકાશ પરમોરા ધાંગધ્રાના ધારાસભ્ય હતા, તેઓ જોડાઈ ગયા હતા. તેમનું કહેવું છે કે જે પણ કારણ હશે તેની તપાસ કરવામાં આવશે અને થોડી જ વારમાં તેઓ ત્યાં પહોંચી પણ રહ્યા છે. પરંતુ આ દ્રશ્યો જો, આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ ધાંગધ્રાના મુખ્ય બજારમાં, જ્યાં દિવાળી પહેલા મોટી દુર્ઘટના, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ મોટા પ્રમાણમાં લાખોનું નુકસાન કરતી આ આગ જે ભભૂકી રહી છે. હાલ તો આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્ય બજારનું જે સૌથી મોટું કોમ્પ્લેક્સ છે તેમાં જ આગ લાગી, વહેલી સવારે આગ લાગી હોવાથી મોટી જાનહાનિ હાલ તો ટળી છે. 6 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ ત્યાં પહોંચી છે, જવાનો મહા જહેમત ઉઠાવી રહ્યા છે જેથી આગને બુઝાવી શકાય અને વધુ આગળની દુકાનોમાં આગ ના પ્રસરે. સંવાદદાતા મયુર અમારી સાથે સતત જોડાયેલા છે. મયુર, ફરીથી આપની પાસે, આપણે ધારાસભ્ય સાથે પણ વાત કરી, આપણે ચીફ ઓફિસર સાથે પણ વાત કરી, તેઓ કહી રહ્યા છે કે કારણનું તપાસ કરવામાં આવશે, પરંતુ આટલી મોટી આગ લાગી છે, ઘટના સ્થળે શું અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ પહોંચ્યા ખરા? ચોક્કસ, આપણે જે વાત થઈ જે લખી તપાસનો વિષય છે અને બીજા નંબરમાં જે આપણે નિધિજી વાત કરી, તો અંદર ફટાકડાની દુકાન પણ ચોક્કસ આવેલી હતી. હવે ફટાકડાની દુકાનના હિસાબે આગ નથી લાગી એવું અત્યારે પ્રાથમિકમાં એવું કહી રહ્યા છે કે કપડ જે કાપડાનો મોટો શોરૂમ હતો એની અંદરથી ધીમે ધીમે આગ પ્રસરણ હોય, પણ જયારે જોઈ તો એ વિસ્તાર જાગૃત વિસ્તાર છે, ત્યાં ચોકીદાર ને બધા લોકો છે. જયારે નાની જ આગ લાગી હતી ત્યારે પણ એને સૂચત લઈ અને તાત્કાલિક કઈ કરવામાં ન આવ્યું. ત્યારે 7 વાગ્યા પછી લોકો આગની જ્વાળા રહી, રોડ ઉપર આવતા લોકોએ ફાયર ફાઈટરને તેને જાણ કરતા આગને બુઝાવવા માટે કામે લાગ્યા અને કહી શકાય કે તંત્રના મુખ્ય અધિકારી કહી શકાય કે કોઈ પણ હાજર ન હતા. જી બિલકુલ મયુર, જોડાયેલા રહેજો, ફરીથી આપની પાસે આવીશું. તો 6 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ તો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે કે જેથી પ્રાથમિકતા એ રહેશે કે આગને બુઝાવી શકાય. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, સદનસીબે કોઈ વ્યક્તિઓ ફસાયેલા નથી એટલા માટે મોટી જાનહાનિ ટળી છે, પણ લાખોનું નુકસાન આ આગના કારણે થઈ ચૂક્યું છે. 15 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે. રાજકમલ ચોકની 15 થી વધુ દુકાનોમાં આ આગ પ્રસરી ચૂકી છે.
છે. આપણે આ દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકીએ છીએ. આ દ્રશ્યોમાં જુઓ, દિવાળીના કારણે બધી દુકાનોની બહાર, બધા શોરૂમ્સની બહાર ખાસ ડેકોરેશન એટલે કે તૈયારીઓને શણગાર કરવામાં આવ્યા, અને એટલા માટે કેમ કે દિવાળી આવી રહી છે. તમને ગ્રાહકો દુકાન માલિકોને ક્યાં ખબર હતી કે આ દિવાળી તેમના માટે દુર્ઘટનાવાળી સાબિત થવાની છે, તેમની દુકાનમાં આગ લાગવાની છે. હાલ તો તારણ કાઢવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી છે અને આગને બુઝાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આપણી સાથે વાત કરવા માટે કલેક્ટર કેસી સંપત સાહેબ જોડાઈ ગયા છે. સંપત સાહેબ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. ધાંગધ્રામાં રાજકમલ ચોક નજીક આગની ઘટના છે, ખૂબ જ વિકરાળ આગ છે, શું કઈ માહિતી સર? હવે સવારથી જયારે ખ્યાલ આવ્યો એટલે તરત જ બધા પહોંચી ગયા છે. અત્યારે ધ્રાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગર અને ખાસ કરીને મારી આર્મીની ટીમ જે છે ધ્રાંગધ્રા ખાતેની, એ લોકો પહોંચી ગયા છે. અત્યારે હમણાં છેલ્લે સીઓ સાથે વાત થઈ છે, આગ કાબુમાં છે અને તેમ છતાં અમે વધારે વ્યવસ્થા માટે થઈને વિરમગામ અને સાણંદથી પણ ફાયર ફાઈટર આવી ગયા છે, એલિમેન્ટ આવે છે આપણી પાસે. કેવરભાઈ, તો આ આગ લાખોનું નુકસાન, કેમ કે 15 જેટલી દુકાનોમાં આગ લાગી છે. દિવાળી છે, દિવાળીનો માલ સામાન અમને જાણવા મળ્યું છે, પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે એક જે કપડાની દુકાન હતી એમાં આગ લાગેલી છે અને આખો જે બજાર વિસ્તાર છે એટલે આગ પ્રસરે નહીં એના માટેથી બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. કેવર સાહેબ, સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ફાયર સેફ્ટીને લઈને જે પણ નોર્મ્સ હોય છે આપણે પડાવતા હોઈએ છીએ, અહીંયા ફાયર સેફ્ટીને આ નિયમો પાડવામાં આવ્યા હતા ખરા? એ આપણે જોઈ લેશું, બરાબર, એ તપાસનો વિષય છે. અત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હાજી હાજી. ઓકે સર, મારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર. તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં જે આગની ઘટના સામે આવી છે, હાલ તો તપાસ કરવામાં આવશે કે આગ શાના કારણે લાગી છે. શોર્ટ સર્કિટનું પ્રાથમિક કારણ લગાવવામાં આવી રહ્યું છે અને લાગેલી આગ હાલ તો કાબૂમાં હોવાનું કલેક્ટર સાહેબનું કહેવું છે. તેમનું કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે છે પણ તપાસ કરવામાં આવશે. કાપડનો જે શોરૂમ હતો તેમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને તે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, કેમ કે શોરૂમમાં કાપડનો એ જે માલ સામાન હતો તે પડેલો હતો, એ મુદ્દા માલ પડેલો હતો, જેથી આગે વિકરાળ અને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું. ધીમે ધીમે આગ આસપાસની દુકાનોમાં પણ પ્રસરી ગઈ હતી, એક બે નહીં પરંતુ 15 જેટલી દુકાનોને પોતાની ચપેટમાં લઈ લેવામાં આવ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે જ્યારે પણ કોઈ શોરૂમ કે કોઈ દુકાન જ્યારે પણ ખોલતા હોઈએ છીએ ત્યારે ફાયર સેફ્ટીના જે થોડા ઘણા નોર્મ્સ હોય છે, નિયમો હોય છે, તેનું પડાવવાની જવાબદારી તંત્રની હોય છે. તો શું આ આગ જે ઘટનાએ લાગી છે ત્યાં ફાયર સેફ્ટીના જે નિયમો છે તે પાડવામાં આવ્યા હતા કે કેમ, તે પણ એક તપાસનો વિષય બની જાય છે. સંવાદદાતા મયુર પાસે ફરીથી જઈશું. મયુર, હવે સવાલ એ થાય છે, આગ કાબૂમાં આવી ગઈ છે, રાહતની વાત છે, કોઈ જાનહાનિ નથી થઈ, પણ આગ લાખોનું નુકસાન કરીને ગઈ છે. તો ફાયર સેફ્ટીને લઈને આ જે કોમ્પ્લેક્સ હતું એમાં નિયમો પાડવામાં આવ્યા હતા કે કેમ, શું કઈ માહિતી છે મયુર? ચોક્કસ, આપણે નિધિ પહેલા તો એ વાત કરી કે જે આપણી પાસે વિડીયો દેખાઈ રહ્યા છે કે આપણે અંદર જઈ શકતા નથી, એક નાની એવી જગ્યામાં બંને બાજુ દુકાન હોય અને બંને બાજુથી આગ નીકળતી હોય, એટલે જે કંઈ વિડીયો આપણે જે જોયા છે કે હજી આપણે જે વિડીયોમાં આગ દેખાય છે એ રોડ ઉપરથી જ આપણે વિડીયો આવેલા છે, વિડીયો શૂટ થયેલા છે. જ્યારે અંદરની વાત કરી તો અંદર હજી કેટલું સંપૂર્ણ નાશ થયું છે એ પણ હજી સાવ સંપૂર્ણ પણ હજી તો આગ લવાઈ જ નથી, હજી ધીમી ગતિએ પણ થોડી થોડી ચાલુ છે ને, પાણીનો મારો પણ ચાલુ છે, પણ સંપૂર્ણ આગ ઓલવાઈ જાય અને પછી તપાસ થાય પછી જ ખબર પડશે. જી બિલકુલ મયુર, પૂરી માહિતી માટે આભાર. તો ધાંગધ્રામાં લાગેલી આગ હાલ તો કાબૂમાં લઈ લેવામાં આવી છે, 6 જેટલા ફાયર ફાઈટર પહોંચ્યા હતા, સાથે સાથે ધાંગધ્રા ખાતે તૈનાત કરાયેલી આર્મીની ટીમ પણ ત્યાં પહોંચી છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. અને આ સાથે રોકાશું એક બ્રેક માટે, આપ જોતા રહો ઝી 24 કલાક.